गुड मॉर्निंग फ्रेंड, आज आप धोरण 9 विषय गणित एम प्रकरण नंबर 14 आंकड़ा शास्त्र एम स्वाध्याय 14.4 दाखला की प्रेक्टिस् आज करीशू। तो मित्रों चौपड़ी दाखला में स्वाध्याय 14.4 एम दाखला नंबर पहलो मध्यक शोधवा है, मध्यस्थ शोधवा है, बहुलक शोधवा दाखिल आवो दाखला अपन परीक्षा में त्रण गुण में पूछी शकाय। मध्य शोधवाना दाखला में सात जन राज्य अविभाज्य अपने अवर्गीकृत माहिती आपवामां आवी होय तो मध्य शोधवानुं सूत्र आवशे एक्स बार बराबर सिग्मा एक्स आई भाग्या एन। एटले तमने जे रकम में आ 10 अवलोकनो आपेला छे, खास मित्रों ध्यान राखजो, रकम में 10 अवलोकनो आप्या छे એનો સરવાળો કરવાનો, એની ફિલ્ડમાં 10 મૂકવાના, તો આ 10 અવલોકનોનો સરવાળો કરશો તો જવાબ આવશે 28, અને ફિલ્ડમાં અવલોકનોની સંખ્યા છે 10, એટલે 28 ને 10 વડે ભાગીએ એટલે જવાબ આવે 2.8, આને કહેવાય મધ્યક એક્સ બાર 2.8। પછી મિત્રો મધ્યસ્થ શોધવા માટે આપેલા અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે, એટલે તમને જે અવલોકનો આપ્યા છે એમાં સૌથી નાનું અવલોકન કયું છે તો 0, પછી એનીથી મોટું 1, એનીથી મોટું 2, એનીથી મોટા 3 છે, પણ 3 કેટલી વખત આપ્યા છે, 4 વખત, એટલે મારે અહીંયા 3-4 વખત લખવા પડે। પછી 4 આપ્યા છે 2 વખત, એટલે 4 મેં 2 વખત લખ્યા, અને પછી છે 5, એટલે આ રીતે કુલ અવલોકનોની સંખ્યા આપણને કેટલી છે, 10, એટલે જે 10 છે એ યુગ્મ પૂર્ણાંક છે। 10 એ કેવી સંખ્યા છે મિત્રો, યુગ્મ પૂર્ણાંક, માટે મધ્યસ્થ એમ શોધવાનું સૂત્ર એન ભાગ્યા 2 મુ અવલોકન વત્તા એન ભાગ્યા 2 વત્તા 1 મુ અવલોકન, એની છેદમાં આવશે 2, એટલે એન ની કિંમત 10 છે, 10 ને હું 2 વડે ભાગું એટલે 5, એટલે કે 5મુ અવલોકન વત્તા 6મુ અવલોકન। તો 5મુ અવલોકન કેટલું છે, અહીંયા ધ્યાનથી જુઓ, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, 5મુ અવલોકન એ 3 છે અને 6ઠું અવલોકન એ 3 છે, માટે 3 વત્તા 3 ભાગ્યા 2 આવશે, એટલે 3 ને 3 કેટલા થશે, 6, 6ને 2 વડે ભાગો એટલે મધ્યસ્થ મળે 3। હવે મિત્રો બહુલક શોધો છે, તો બહુલક ઝેડ બરાબર સૌથી વધુ પુનરાવર્તિત અવલોકનને આપણે બહુલક ઝેડ કહીશું, જે સૌથી વધુ પુનરાવર્તન પામતું હોય એ અવલોકન એને કહેવાય બહુલક, એટલે બહુલક ઝેડની કિંમત અહીંયા અવલોકન 3 કેટલી વખત આવે છે, 4 વખત, અવલોકન 3-4 વખત આવે છે, માટે આ માહિતીનો બહુલક થશે 3, એટલે કે ઝેડ આવશે 3। હવે બીજો દાખલો જોઈએ મિત્રો, ટેક્સ્ટબુકની અંદર તમારે રકમ જોવાની છે, આ દાખલા નંબર 2 માં તમે રકમ ધ્યાનથી જુઓ, તમને કુલ 15 અવલોકનો આપવામાં આવ્યા છે અને મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવાનું કીધું છે, તો મધ્યક શોધવો હોય તો આ રીતે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર હમણાં આપણે પહેલો દાખલો જોયો સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન, પછી આ જે 15 અવલોકનો છે 15એ 15 નો સરવાળો દર્શાવી 15 વડે ભાગવાનો છે, તો આ 15 અવલોકનોનો સરવાળો થાય છે 822, 822ને 15 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ મળે 54.8। ખાસ મિત્રો ધ્યાન રાખજો, અહીંયા 15 અવલોકનોનો સરવાળો કરવા માટે એક સાથે 15 અવલોકનોનો સરવાળો ન ફાવે તો આ રીતે પહેલા થોડાક અવલોકનનો સરવાળો કરો, 982 આવ્યો, પછી બીજા કેટલાક બાકી રહેલા અવલોકનનો સરવાળો કરો, 440 આવે છે, એનો સરવાળો કરીએ એટલે 822 આવ્યા, અને આ 822ને 15 વડે આ રીતે ભાગાકાર કરીએ આપણે એટલે આપણને જવાબ મળે 54.8, એટલે આપણે અહીંયા લખી શકીએ જવાબ 54.8। હવે મિત્રો મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું, તો અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવવા માટે મેં હમણાં આગળ શીખવાડ્યું એ પ્રમાણે સૌથી પહેલાં નાનું અવલોકન, પછી એનથી મોટું અવલોકન પણ જોવાનું, સૌથી નાનું 39 છે, પછી એનાથી મોટું અવલોકન છે 40, 40 કેટલી વાર આવે છે, 2 વખત, એટલે આપણે અહીંયા 40 2 વખત દર્શાવ્યા, એનાથી મોટું અવલોકન છે 41, એનાથી મોટું અવલોકન 42, એમ આગળ વધતા વધતા જઈએ તો 52 આવે છે 3 વખત,
અને સૌથી મોટું અવલોકન છે 98. તો અહીંયા અવલોકનોની સંખ્યા 15 છે, એ પાછી ચેક કરી લેવાનું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 કારણ કે રકમમાં 15 અવલોકન આપ્યા હોય અને આપણીથી ભૂલથી એકાદ અવલોકન બાકી રહી જાય તો દાખલો ખોટો પડે. એટલે અહીંયા ગણી લેવાનું કે 15 અવલોકનો છે. આ 15 અવલોકનો જે અયુગ્મ પૂર્ણાંક છે, 15 નો આંકડો છે એ કેવી સંખ્યા છે? અયુગ્મ. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. તો મધ્યસ્થ એમ શોધવા માટે એન પ્લસ વન ભાગ્યા બે મુ અવલોકન. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, આગળનો દાખલો જોયો એમાં અવલોકનોની સંખ્યા એન કેટલી હતી? 10 હતી. એટલે કે બે યુગ્મ પૂર્ણાંક હતો એટલે એમાં સૂત્ર અલગ હતું મધ્યસ્થ શોધવાનું, અને અહીંયા એન ની કિંમત છે 15. માટે અહીંયા પણ મધ્યસ્થ શોધવાનું સૂત્ર જુદું આવશે. એટલે કે એન પ્લસ વન ભાગ્યા બે મુ અવલોકન. તો 15 માં 1 ઉમેરો તો 16, 16 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 8. એટલે કે 8મું અવલોકન આપણને મળે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, 8મું અવલોકન એટલે એમ બરાબર કેટલા આવશે? 52. આપણે જે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવ્યા એમાં 8મું અવલોકન ગણી કાઢ્યો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. તો 8મું અવલોકન કયું છે? 52. માટે એનો જવાબ કેટલો આવશે? 52. એટલે બહુલક ઝેડ બરાબર સૌથી વધુ પુનરાવર્તિત અવલોકન. બહુલક ઝેડ કોને કહીશું? સૌથી વધુ પુનરાવર્તિત અવલોકન. એટલે સૌથી વધુ પુનરાવર્તિત અવલોકન છે અહીંયા આગળ 52. 52 કેટલી વખત આવે છે? 3 વખત. માટે ઝેડ ની કિંમત આવશે 52. મિત્રો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 એમાં આપણને અવલોકનો ચડતા ક્રમમાં આપી દીધેલા છે, અવલોકનો ચડતા ક્રમમાં આપી દીધેલા છે અને મધ્યસ્થ પણ આપી દીધેલો છે. મધ્યસ્થ રકમમાં કેટલો આપ્યો છે? 63. અને આપણે શોધવાની છે એક્સ ની કિંમત, ખૂટતી કિંમત. એટલે અવલોકનો ચડતા ક્રમમાં આપણે ગોઠવાના નથી, રકમમાં જ આપી દીધા છે. પણ અહીંયા અવલોકનોની સંખ્યા ગણો તો 10 થાય છે. 1, 2, 3, 4, 5, 6 આ ભેગી ગણાશે એટલે 6, 7, 8, 9 ને 10 એટલે એન બરાબર 10 છે. જે કેવો પૂર્ણાંક છે? યુગ્મ પૂર્ણાંક છે. માટે એમ બરાબર આવશે એન ભાગ્યા બે મુ અવલોકન, અને એન ભાગ્યા 2 વત્તા 1 મુ અવલોકન. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, એમ ની કિંમત મધ્યસ્થ ની આપી છે 63. એટલે એમ એન ભાગ્યા 2 મુ અવલોકન, એન 10 છે. 10 ને 2 વડે ભાગો એટલે 5મું અવલોકન વત્તા 6મું અવલોકન ભાગ્યા 2 તો 63 છે. અને છેદમાં અહીંયા જમણી બાજુ 2 છે, ડાબી બાજુ ગુણાકારમાં આવશે એટલે 63 જોડે 2 ગુણાકારમાં આવશે. એટલે અહીંયા 5મું અવલોકન કયું આપેલું છે મિત્રો? તો 5મું અવલોકન આપ્યું છે એક્સ. અને 6મું અવલોકન કયું આપ્યું છે? તો એક્સ વત્તા 2. 6મું અવલોકન કયું આપ્યું છે? એક્સ વત્તા 2. આ જે અવલોકનો આપ્યા એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, પાંચમું એક્સ અને છઠ્ઠું છે એક્સ વત્તા 2. એટલે અહીંયા 5મું અવલોકનમાં એક્સ મૂક્યા, છઠ્ઠા અવલોકનમાં એક્સ વત્તા 2 મૂક્યા. તો એક્સ વત્તા એક્સ થશે 2x. અહીંયા પ્લસ 2, 2 ડાબી બાજુ આવે તો 2 પ્લસ 2 ડાબી બાજુ આવે તો માઇનસ 2 થશે. એટલે 126 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 124 બરાબર 2x. તો અહીંયા 106 × 2 છે એ આ 124 ની છેદમાં ભાગાકારમાં આવશે. એટલે 124 ને 2 વડે ભાગીએ તો જવાબ આવે 62. માટે એક્સ ની કિંમત આપણને કેટલી મળશે? 62. એક્સ ની કિંમત કેટલી મળી મિત્રો? 62. પછી દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપણે માત્ર બહુલક શોધવાનો છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવી અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે રકમમાં તમે જોજો એ રકમમાં જે અવલોકનો આપ્યા છે એની અંદર અવલોકન 14 છે એ કેટલી વખત આવે છે? 4 વખત. અવલોકન 14 કેટલી વખત આવે છે? 4 વખત. માટે આ માહિતીનો બહુલક ઝેડ કેટલો આવશે? 14. આ માહિતીનો બહુલક ઝેડ કેટલો આવશે મિત્રો? 14. હવે દાખલા નંબર 5 જોઈએ. તો દાખલા નંબર 5 ની અંદર જે રકમ તમને આપવામાં આવી છે એને ધ્યાનથી જુઓ મિત્રો. એમાં પગાર આપ્યો છે
કર્મચારીઓની સંખ્યા એટલે કે કર્મીઓની સંખ્યા આપી છે. તો પગારનું ખાનું આ રીતે આડું છે એટલે ઊભું ગોઠવીશું, પગાર રૂપિયામાં આપ્યો છે એને એક્સ્ટ્રા કહીશું, કર્મીઓની સંખ્યા આપી છે એને આપણે એફઆઈ કહીશું. 3,000 રૂપિયા પગાર હોય એવા 16 કર્મીઓ છે, 4,000 પગાર હોય એવા 12 કર્મીઓ છે, 5,000 પગાર હોય એવા 10 કર્મીઓ છે, 6,000 પગાર હોય એવા 8 કર્મીઓ છે, 7,000 પગાર હોય એવા 6 કર્મીઓ, 8,000 પગાર હોય એવા 4 કર્મીઓ, 9,000 પગાર હોય એવા 3 કર્મીઓ, અને 10,000 રૂપિયા પગાર હોય એવું 1 કર્મચારી છે. એટલે આ કર્મીઓની સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને કુલ આવૃત્તિ એન મળે. કુલ આવૃત્તિ એને શું કહેવાય? એન, એની કિંમત 60. હવે મિત્રો ધ્યાન રાખજો, ત્રીજું ખાનું આપણે આ એફઆઈ નો એક્સઆઈ સાથે ગુણાકાર કરવાનો છે. એફઆઈ નો એક્સઆઈ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને મળે એફઆઈ એક્સઆઈ. શું મળશે મિત્રો? એફઆઈ એક્સઆઈ. એટલે આ 16 નો ગુણાકાર 3 સાથે કરું તો 16 તરી 48. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 16 તરી 48, ને આ 3 શૂન્ય છે એને એમ નમ લખી દેવાની, એટલે 48,000 આપણને મળે. એવી રીતે 12 6 48, 3 શૂન્ય એમ નમ, 10 5 50, 3 શૂન્ય પાછળ એમ નમ, 8 6 48, અહીંયા પણ આ 3 શૂન્ય એમ નમ, 6 6 42, 3 શૂન્ય એની 1, 4 1 32, 3 શૂન્ય એમ નમ, 9 3 27, આ 3 શૂન્ય એસ ઇટ ઇઝ, અને 10,000 નો 1 જોડે ગુણાકાર એટલે 10,000. પછી આ જે એફઆઈ એક્સઆઈ જે આપણને મળ્યું એનો સરવાળો કરીએ એટલે આપણને મળે સિગ્મા એફઆઈ એક્સઆઈ, અને એનો સરવાળો કેટલો આવે છે મિત્રો? 3,05,000. કેટલો આવે છે મિત્રો? 3,05,000. પછી મધ્યક શોધવાનું ત્રીજું સૂત્ર, મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા એન. મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા એન, એટલે કે 3,05,000 ને 60 વડે ભાગાકાર કરો તો 1 1 શૂન્ય ઉડી જશે, અને આ રીતે 30,500 એને 6 વડે ભાગાકાર કરો તો જવાબ મળે 5,083.33, જેનો ભાગાકાર અહીંયા બાજુમાં દર્શાવેલો છે. તો મિત્રો અહીંયા આપણે પ્રકરણ નંબર 14 આંકડા શાસ્ત્ર પૂર્ણ કરીએ છીએ. એટલે હવે તમારે આ જે દાખલા તમને ગણવામાં આવ્યા એ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો, અને ફરી એ દાખલા એક વખત વિડીયો ફરી વાર જોઈ અને મોઢે ગણવાના છે. થેન્ક યુ.